ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે યુનિટ 1 નું રીડ 2. બરાબર, આ વિડીયો અપલોડ થતાં થોડીક ઇન્ટરનેટના સ્લોડાઉનના કારણે થોડુંક થઈ રહ્યું છે, થોડીક વાર લાગશે. 12:15 આસપાસ તમને વિડીયો મળી જશે. બરાબર, તો આજે ભણવાનું છે યુનિટ 1 નું રીડ 2 છે. એક પોએમ છે કે સનરાઈઝ ઓન કાંચનજંગા, જે હિમાલયનું એક શિખર છે કે જેને કાંચનજંગા, જેને કહેવાય છે હિમાલયની રાણી કહેવાય છે. બરાબર, એના વિશે એક સારી મસ્ત મજાની પોએમ છે એ આજે આપણે ભણવાની છે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો, કાંચનજંગા સોનેરી લાગે છે, બધું જ ભણવાનું છે આપણે અહીંયા પોએમમાં આવશે. જો એક આ પણ મસ્ત મજાનું એકદમ વ્હાઈટ, બરાબર, સફેદ શિખર લાગી રહ્યું છે. બરાબર ને, તો આપણે ભણવાનું છે. હવે ખાસ આપણે ફોકસ કરવાનું છે ગ્લોસરી. બરાબર, આજનો ટેસ્ટ આવશે એ ટેસ્ટમાં ધ્યાનથી સાંભળજો. આજના ટેસ્ટની અંદર આપણે 10 માર્ક્સની ગ્લોસરી પૂછવાના છીએ, અને 10 માર્ક્સનું પૂછવાના છીએ આપણે જે પોએમ છે પોએમના પ્રશ્નો પૂછવાના છે. આજે કોઈ પણ ગ્રામર નહીં હોય, પ્લીઝ ધ્યાનથી સાંભળજો. બીજું એક વસ્તુ ખાસ કે આપણે વિડીયો જે તમને વોટ્સઅપમાં મોકલીએ છીએ, બરાબર, એ તમારે જોવાનો છે યુટ્યુબ ઉપર જોઈને, વોટ્સઅપથી ડાયરેક્ટ જોવાનો નથી. બરાબર, એ યુટ્યુબ ઉપર જઈને સર્ચ કરીને પછી જોવાનો છે. તો ચલો આપણે યુનિટ 1 નું રીડ 2 સ્ટાર્ટ કરીએ. એમાં ખાસ આપણે ગ્લોસરી સમજતા જઈએ. પહેલું છે વેપર. વેપર એટલે લખીએ છીએ અહીંયા મોઈશ્ચર પાર્ટિકલ. મોઈશ્ચર પાર્ટિકલ એટલે આપણે કહીશું કે હવા જે છે, હવાનો જે ભેજ કહેવાય ને, બાષ્પ, બરાબર છે, એને આપણે મોઈશ્ચર કહીશું. બાષ્પ, ભેજ, કે જેની અંદર થોડા પાણીના પાર્ટિકલ્સ હોય. ક્લેડ, ક્લેડ એટલે આપણે અહીંયા લખ્યું છે કવર્ડ. હવે કવર્ડ એટલે થાય કે કવર ના કરી દીધું, લપેટી ના લીધું હોય એને. બરાબર છે, લપેટી લીધેલું તો લપેટાયેલું કવર્ડ. અથવા આપણે એવું બી માની કે ભાઈ વીંટળાઈ ગયેલું હોય ને, એની આસપાસ બધું હોય. પછી છે એટર્નલ. શું છે એટર્નલ? તો શું લખ્યું છે? સીમિંગલી, એટલે એવું દેખાય છે કે એવરલાસ્ટિંગ. એવરલાસ્ટિંગ એટલે શું કહીએ કે કદી એનો લાસ્ટ જ ના હતો, એટલે કાયમી કહી શકીએ. અને આપણે શું કહી શકીએ? આપણે કાયમી. ગુજરાતી એટલું જરૂરી નથી, પણ આ તો જસ્ટ આપણને ખબર પડી જાય એટલા માટે. બરાબર, કાયમી સમય કહેવાય ને કે સમયાતીત, જે તમારી ડાયજેસ્ટમાં બી મિનિંગ્સ આપેલા હોય છે એ બધું જોઈ શકો છો ત્યાં. સ્નો એટલે કે બરફ, હિમ કહી શકીએ છીએ આપણે. સમિટ, સમિટ એટલે લખ્યું છે હિલ. હિલ એટલે ટેકરી, ટેકરીનું ઊંચું શિખર, એને આપણે શું કહીશું? સમિટ કહીશું. બરાબર છે, ઓકે. ના આગળ જોઈએ આપણે હોરી. હોરી એટલે શું છે? ઓલ્ડ, ઓલ્ડ એન્સિયન્ટ, વર્ષો, જૂનું, પુરાણું હોય ને, એન્સિયન્ટ, જેમ આપણે જૂના જૂના મંદિરો જોઈએ છે ને, વર્ષો પુરાણા મંદિરો છે. સિરીન, સિરીન એટલે કામ, પીસફુલ, પીસફુલ એટલે એકદમ શાંત. બરાબર, નિર્મળ, એકદમ શાંત, ઓકે. પછી છે રોબ્સ. રોબ્સ માટે શું લખ્યું છે? રોબ્સ માટે લખ્યું સેરેમોનિયલ ડ્રેસ. સેરેમોનિયલ એટલે કે પ્રસંગ, સેરેમોનિયલ એટલે કોઈ પ્રસંગ થાય, પ્રસંગોપાત પહેરવાનો જે ડ્રેસ હોય, જે વસ્ત્ર હોય, સેરેમોનિયલ આપણે એને કહીએ છીએ. પછી છે લખ્યું છે ડ્યુ, DEW. ક્રિકેટની અંદર આ ખાસ શબ્દ હોય છે કે શિયાળાની મેચમાં રાત્રે ડ્યુ પડતો હોય. બરાબર, તો એને લખ્યું છે ત્યાં વોટર ડ્રોપલેટ. વોટર ડ્રોપલેટ એટલે આપણે એને કહીશું ઝાકળ કહીશું. શું કહીશું એને? ઝાકળ, એટલે ડ્યુ પડે છે. બરાબર, મોર્નિંગમાં પણ પડતો હોય. મેલો, મેલો એટલે શું લખ્યું છે અહીંયા? મોઇસ્ટ એન્ડ રીચ ઇન ટેક્સ્ટ. મતલબ આપણે મેલો એટલે યાદ રાખવાનું છે ભીનાશ. બરાબર, ભીનાશવાળું, ભીનું થઈ ગયેલું. બરાબર છે, એ ખાસ યાદ રાખજો ત્યાં, ઓકે. હ્યુ, આ જે ફોટો એડિટ કરતા હોય એને ખબર હશે હ્યુ, સેચ્યુરેશન બધા. તો કલર, જે રંગ છે, એ રંગનું એક શેડ છે અહીંયા. બરાબર છે, એને રંગની છટા પેલા કહેવાય ને, આપણે અલગ અલગ હ્યુ પેલા ફોટો એડિટિંગમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ, તે કલર છે, રંગની છટા એક. રીલ્સ, ઝરણું, સ્ટ્રીમ. બરાબર છે, રીલ્સ એટલે શું થશે? ઝરણું, સ્ટ્રીમ. લિંગર, સ્ટેજ બિહાઇન્ડ, રેલું છે અત્યારે એવું કહેવાય છે કે ભાઈ પાછળથી આવતું હોય ને, આમ પાછળ ના ઉભું હોય એવું લાગે ત્યાં. સો લિંગર્સમાં આપણે શું કહીશું? સ્ટેજ બી, એટલે કે ત્યાં ત્યાં જે જગ્યાએ છે ત્યાં લાંબા સમય સુધી ત્યાં ત્યાં ટકેલું છે ત્યાં. અનડાઈંગ, અનડાઈંગ એટલે કે કદી ડાય ના થાય એવું. તો અનડાઈંગ એટલે શું? નેવર એન્ડિંગ, ક્યારે એનો અનંત, જ્યારે કોઈ એનો નાશ જ નથી. ફરીથી એટર્નલ એટલે એટર્નલમાં કહી શકીએ એવું. થ્રિલ, યાદ રાખજો, થ્રિલર, રોમાંચ, આમ તમને એમ રોમાંચ થાય, ઘરે એવા મજા આવી ગઈ એમ રોમાંચ, પેલી મેળામાં જઈને રાઈડમાં બેસીએ ને તો જે રોમાંચ થાય. બરાબર છે. ડ્વેલ્સ, ડ્વેલ્સ એટલે લીવ્સ, રિસાઇડ્સ, રહેવું, સ્ટે. બરાબર છે, કે ત્યાં રહેવું, વસવું થાય. ખાસ ગ્લોસરી ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર છે, અને વારે ઘડીએ વાંચશો. આજે 10 માર્ક્સની હું ગ્લોસરી પૂછવાનો છું, ઓકે. નવ ચલો પોએમ. પોએમ સ્ટાર્ટ કરતા પહેલાં આપણે એ રમજ, પોએમમાં રાઇમિંગ વર્ડ્સ બહુ હોય અને પોએમમાં ગ્રામેટિકલની એટલી બધી કંઈ રાખી ના હોય, કદાચ શબ્દોનું સેટિંગ કરવા માટે ગ્રામેટિકલ શબ્દો આગા પાછા કરેલા હોય. અહીંયા આપણે એક રાઇમિંગ શીખવાનું છે. કઈ રીતે? તો જો રાઇઝ, સ્કાઈઝ. બરાબર છે, રાઇઝ છે, સ્કાઈઝ છે, પછી
ગ્લોરી, હોરી, ગ્લો, સ્નો, બરાબર છે. અહીંયા છે ને આગળ જોજો તમે, ડ્યુ, હ્યુ, રીલ્સ, હિલ્સ, આ બધા રાઇમિંગ વર્ડ્સ કહેવાય, ફિંગર, લિંગર, આ બધા શબ્દો થયા. એ ખાસ તો ફટાફટ આને જોઈ લઈએ. પોએમ બહુ સરસ મજાની છે. મનમાં એક વર્ણન અને વર્ણન કરતી વખતે જે આગળ બે ફોટા બતાવ્યા તમને, આ ફોટા મગજમાં રાખવાના છે. ખાસ બિલકુલ બધું સમજાઈ જશે. આ બે ફોટા મગજમાં રાખશો બધું તમારા મગજમાં આખી કવિતા બેસી જશે. શું લખ્યું છે? ધ વેપર રાઇઝ. વેપર રાઇઝ એટલે કે જે વેપર કીધી ને, હવાનો જે ભેજ છે, બાષ્પ જે છે એ ઉપર જાય છે. રાઇઝ એટલે ઉપર જાય છે. ક્યાં જાય છે? ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, સવારના આકાશ જોડે જઈ રહી છે. બરાબર છે. કેવી છે? તો ક્લેડ ઇન પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે આમ વિંટરી ગયેલું છે, પર્પલ, ભૂરું, જાંબલી કહી શકીએ. બરાબર છે. એની અંદર એના પ્રભાવમાં એ આમ ભેગું થઈ ગયેલું છે. વાઇલ અને એ જ વખતે જ્યારે ધ લવ લાઇટ, પ્રેમરૂપી પ્રકાશ છે, એ ગ્લો કરે છે, એ આવે છે. બરાબર છે. ક્યાં આવે છે? ઓન ધ એટર્નલ સ્નોઝ. સ્નોઝ કેવા છે? તો એટર્નલ છે. એટર્નલ સ્નોઝ એટલે કેવા? કે કાયમી છે, ત્યાં શાશ્વત અનંતરૂપી ત્યાં ઊભા જ છે. એ સ્નોઝ પર્વત ઉપર આવે છે ત્યાં. બીજું, અપન ધ સમિટ હોરી, એટલે જૂના જે વર્ષો પૂર્ણા શિખરો છે એના ઉપર આવે છે. એન્ડ અને આ વખતે ધ હિમાલયસ ક્વીન, અને હિમાલયની રાણી કે જે કાંચનજંઘા છે, એ હિમાલયસ ક્વીન કેવી છે? કામ એન્ડ સિરીન, એકદમ શાંત, નિર્મળ, કોમળ, કામ એન્ડ સિરીન છે. એ શું કરે છે? રિટર્ન કરે છે. શું રિટર્ન કરે છે? ધ હેવન્સ ગ્રીટિંગ. સ્વર્ગમાંથી જે આપણી સંભાળણા આવ્યા છે, મનોકામના આવી છે, એ આપણે રિટર્ન કરે છે, પાછું આપે છે. કેવી છે? બરાબર છે. તો ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, યાદ રાખજો પેલું ચિત્ર, હાલ મેં તમને બતાવ્યું એ, રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ કલરના પ્રસંગોપાત પહેરાતા કપડાં હોય, સફેદ કલરના, વિચારો આમ સફેદ કલરના કપડાં પહેર્યા એવું લાગે છે. બાથ ઇન ગોલ્ડન લાઇટ, કેવું લાગે છે? બાથ ઇન ગોલ્ડન લાઇટ એટલે કે સુવર્ણ જે પ્રકાશ આવે છે, સુવર્ણ જે લાઇટ આવે છે, એમાં જાણે સ્નાન ના કરતી હોય. એટલે બધું બે ચિત્રો મેં બતાવ્યા છે, યાદ કરો. એમાં જાણે આમ સ્નાન, મતલબ એના ઉપર આખું પડી ના રહ્યા હોય ગોલ્ડન, એવું લાગે છે ત્યાં. બરાબર છે. કઈ જગ્યાએ? તો એ જગ્યા કે વેર ધ અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ. શું છે? જ્યાં ધરતી, પૃથ્વી અને આકાશ જ્યાં મળી રહ્યા છે ત્યાં. બરાબર છે. આગળ જુઓ, એન્ડ ધ મોર્નિંગ ડ્યુ, અને સવારના જે ડ્યુ છે, જે ઝાકળ બિંદુઓ છે. અને બીજું શું? એન્ડ મેલો હ્યુ, કે જે ભીનાશ પડેલા રંગ છે, આમ રંગની છટ્ટાઓ છે, આમ ભીની ભીની. બરાબર છે. સવારનો ટાઈમ છે, ઠંડી પડી રહી છે હિમાલયમાંથી. બરાબર છે. એવું લાગે છે. એ શું કરે છે? પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર. શું કરે છે? રંગે છે. શું? હર ચીક્સ, એના ગાલ રંગે છે. કઈ રીતે? વિથ હર ફેરી ફિંગર. બરાબર. વિથ ફેરી ફિંગર, કોમળ, નાજુક. બરાબર છે. એન્જલ જેવી એની આંગળીઓ છે, એનાથી રંગી રહી છે એમના ગાલ. વાઇલ ઓવર ધ રીલ્સ, અને ઝરણાઓની પેલી બાજુ, ઝરણા ઉપર પેલી બાજુ, વાઇલ એ જ વખતે, ઓવર એટલે ઓવર. બરાબર છે. એન્ડ ધ સન કિસ ધ હિલ, સૂર્ય અને હિલ્સ મળવા જઈ રહ્યા છે એકબીજાને. એન્ડ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, અને જે લવ લાઇટ છે, પ્રેમરૂપી પ્રકાશ છે, જેન્ટલી, બિલકુલ હળવેથી, કોમળથી, શું કરે છે? લિંગર્સ, એ પાછળ ઊભો રહ્યો છે, ડિસ્ટર્બ નથી કરતો ત્યાં. બરાબર છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને અહીંયાથી દિવસની શરૂઆત થઈ જાય છે, સવારની શરૂઆત થઈ જાય છે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેન્ટ રે, અને મોકલે છે. સેન્ડ એટલે મોકલે છે. શું મોકલે છે? ફર્સ્ટ ફેન્ટ રે, પહેલું જ ઝાંખું એક કિરણ. બરાબર છે. એ મોકલી રહ્યું છે ત્યાંથી. ઓફ કેવું? ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન. કેવું છે કિરણ? તો પ્રેમનું અનડાઈંગ, ક્યારે નાશ ન થાય એવું છે. ફાઉન્ટેન, ફુવારા રૂપી, પ્રેમ રૂપી ફુવારા છે, એનું એક ઝાંખું કિરણ દિવસની શરૂઆત થતાં જ આપણને મોકલી રહ્યું છે ત્યાં. અને વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, અને આ બધું જોઈને જે હાર્ટ છે, હૃદય છે, એ શું ફીલ કરે છે? અનુભવે છે થ્રિલ્સ, રોમાંચ અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, હિલ્સ એટલે કે જે ટેકરીઓમાંથી જે અવાજ આવી રહ્યો છે, એ અવાજ સાંભળે છે. બરાબર છે. અને આમ હૃદયમાં એક રોમાંચ આવી રહ્યો છે. એન્ડ ધ સોલ દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન, અને જે આત્મા કે જે માઉન્ટેનમાં રહી રહ્યો છે, બરાબર છે, એ આ બધું અનુભવે છે. બરાબર છે. મસ્ત સારી મજાની પોએમ હતી, જે તમારે મસ્ત એનું વર્ણન પેલા બે પિક્ચર રૂપી સામે રાખવાનું છે. સારી એવી પોએમ છે, મજા આવશે. એકવાર વિડીયો આખું જોઈ લેજો. થેન્ક યુ સો વેરી મચ. સ્ટે કનેક્ટેડ વિથ અસ, સ્ટે હેલ્ધી, બી એટ યોર હોમ. બરાબર છે. સારી રીતે જોઈ લેજો. પોએમની અંદરથી 10 ક્વેશ્ચન આવશે. બરાબર છે. અને 10 ક્વેશ્ચન આવશે ગ્લોસરીના, એમ કરીને 20 માર્ક્સનો ટેસ્ટ આપણે લઈશું. ટેસ્ટ નંબર 3 નું સોલ્યુશન સાંજ સુધીમાં યુટ્યુબમાં અપલોડ કરી દેવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.